નમસ્તે બાળ મિત્રો ધોરણ છ એકમ ત્રણ દ્વિદલ ડૉક્ટર આઈ કે વિઝડીવાળાનું આ એકમ આપણે સમજ્યા અને એધા એના આધારે કેટલાક પ્રશ્નો પણ કર્યા વિકલ્પો કર્યા એક એક વાક્યના પ્રશ્નો કર્યા અને વ્યાકરણમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી બધું જ કરી ગયા હવે એના આધારે આપણા એ એકમની અંદર પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિની અંદર ચિત્રના આધારે વાર્તા લખવાની છે તો એ તમે ચિત્ર તમે જુઓ અને હું વાર્તા બોલીશ એક નદી હતી નદીના કિનારે ઝાડ હતું ઝાડ નીચે કિનારે એક વાંદરો પાણી પીવા આવ્યો ત્યાં નદીમાં એક મગર પસાર થતો હતો તેણે વાંદરાને જોયો ને તરત તેને પકડી લીધો વાંદરાએ કહ્યું તમે મને શા માટે પકડ્યો મગરે કહ્યું નદીના સામેના કિનારે મારી પત્ની બેઠી છે તેને તારું કાળજું ખાવું છે એ વાંદરાનું કાળજું ખૂબ ભાવે છે વાંદરો હોશિયાર હતો તેણે કહ્યું અરે મિત્ર મારું કાઢજું તો અત્યારે હું લાવ્યો નથી એ તો પહેલાં ઝાડ પર ભૂલી ગયો છું જો તારે જોઈતું હોય તો ભલે હું ઝાડ પરથી લઈ આવું મગર ખુશ થયો ભલે તેણે કહ્યું ઝડપથી કાળજું લઈ આવ મૂર્ખ મગરી વાંદરાને જવાબ દીધો ચતુર વાંદરો ઝાડ પર ચઢી ગયો અને ક્યારેય પાછો ન આવ્યો આ હતી આપણા ચિત્રના આધારે વાર્તા હવે એ વાર્તાના આધારે કેટલાક મૌખિક પ્રશ્નો છે જે પ્રશ્નો હું તમને કહીશ વર્ગમાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરો તો અત્યારે વર્ગમાં આપણે નથી તો માત્ર સમજીશું પેલો પ્રશ્ન છે ઝાડ ક્યાં હતું વાંદરો કિનારે શા માટે આવ્યો તો ઝાડ નદીના કિનારે હતું અને વાંદરો નદીના કિનારે પાણી પીવા માટે આવ્યો પાણીના પ્રવાહમાં કોણ પસાર થતું હતું તો પાણીના પ્રવાહમાં એક મગર પસાર થતો હતો પછી ત્રણ છે મગરે શું કર્યું તો જોયું ને મગરે શું કર્યું વાંદરાને પકડવા માટે આવ્યો ને એટલા માટે વાંદરાને આવવા માટે એ પકડે છે મગરે વાંદરા પાસે શું માગ્યું શા માટે મગર વાંદરા પાસે વાંદરાનું કાળજું માગે છે અને શેના માટે માગે છે તો કે એની પત્નીને વાંદરાનું કાળજું ખૂબ જ ભાવે છે એટલા માટે માગે છે વાંદરાએ મઘરને શો જવાબ આપ્યો વાંદરાએ મઘરને જવાબ આપ્યો કે મિત્ર મારું કાળજું તો અત્યારે હું લાવ્યો નથી પહેલાં ઝાડ પર મૂકી આવ્યો છું ત્યાં જ ભૂલી આવ્યો છું પછી પ્રશ્ન નંબર છ વાંદરા અને મઘરમાં તમને વધુ કોણ ચતુર લાગે છે શા માટે હવે આની અંદર આ જવાબ આપણે આપણા વિચારોના આધારે આપીશું હું મારા વિચારો કહું તો મને તો વાંદરો જ ચતુર લાગે છે કારણ કે એ પોતાની ચતુરાઈથી પોતાનો જીવ બચાવી શકે છે પ્રશ્ન નંબર સાત છે વાંદરો તેનું કાળજું ક્યાં ભૂલી ગયો હતો ખરેખર તે ભૂલી ગયો હશે તો એનો જવાબ છે વાંદરો તેનું કાળજું ઝાડ પર ભૂલી ગયો હતો પણ કોઈ દિવસ ખરેખર તે ભૂલી ગયો હશે કાળજું કોઈ દિવસ આપણે કાઢીને બહાર રાખતા નથી તો એ ખોટી વાત છે ખરેખર એ કાળજું ભૂલી ગયો હોય નહીં મગર સાથી ખુશ થયો તો મગર શેના માટે ખુશ થાય છે મગર એમ વિચારે છે કે એ કાળજો લેવા માટે ગયો છે કાળજુ લઈને આવશે અને મને હમણાં જ કાળજો આપી દેશે મગર સાથે મૂર્ખ લાગે છે તો તમને મિત્રો શેના આધારે મગર મૂર્ખ લાગે છે એ તમારે વિચારવાનું છે કારણ કે વાંદરો એને મૂર્ખ બનાવી જાય છે ચતુર વાંદરો કેમ પાછો આવ્યો નહીં તો હવે ચતુર વાંદરાને તો ખબર પડી જ ગઈ હતી કે આ મગર મારું મને મારી નાખશે એટલા માટે પોતે હવે એની પાસે આવતો નથી અને સામે લઈને મોતના મુખમાં કોણ જાય એટલા માટે આ ચતુર વાંદરાએ પોતાની ચતુરાઈથી પોતાનો જીવ બચાવ્યો પછી નીચે કેટલીક પ્રવૃત્તિ છે એની અંદર નીચેના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો કૌંસની અંદર ખાલી જગ્યા આપેલી છે જેમ કે પ્રાણી પાણી પ્રાણીબાગ ઝડપથી પૂંછડી ઢાલ શિકાર દાંત અને મોં આના આધારે આપણે ખાલી જગ્યા બનાવવાની છે ખાલી જગ્યા બનાવી અને વાક્ય બોલવાનું છે મગર ખાલી જગ્યામાં રહે છે તો મગર પાણીમાં રહે છે તેને લાંબી જાડી અને મજબૂત ખાલી જગ્યા હોય છે તો જવાબ છે પૂંછડી તેને લાંબી જાડી અને મજબૂત પૂંછડી હોય છે તેને અણીદાર ખાલી જગ્યા હોય છે તો જવાબ છે દાંત તેને અણીદાર દાંત હોય છે તેની પીઠ ખાલી જગ્યા જેવી મજબૂત હોય છે તો જવાબ છે ઢાલ તેની પીઠ ઢાલ જેવી મજબૂત હોય છે ખાલી જગ્યા કરવા માટે તે ખાલી જગ્યા અને પૂંછડીનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે શિકાર અને મોં શિકાર કરવા માટે તે મોં અને પૂંછડીનો ઉપયોગ કરે છે તે પાણીમાં ખાલી જગ્યા તરી શકે છે તો જવાબ આવશે ઝડપથી તે પાણીમાં ઝડપથી તરી તરી શકે છે મગર તાકાતવાળું ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રાણી મગજ તાકાતવાળું પ્રાણી છે ખાલી જગ્યામાં પણ તે જોવા મળે છે તો પ્રાણી બાગમાં પણ તે જોવા મળે છે હવે ઉપરનો ફકરો વાંચી સુંદર અક્ષરમાં તે ફરીથી લખો અને ફકરાને શીર્ષક આપો હવે વાર્તાના આધારે આપણે આ ફકરાને શીર્ષક પણ આપી શકીએ હવે આ જે ખાલી જગ્યા છે એક ખાલી જગ્યા આપણે પૂરી નાખી એટલે એક ફકરાના રૂપમાં બની ગઈ તો એ ફકરો આપણે સુંદર અક્ષરે નીચે લખવાનું છે અને એ ફકરાની અંદર એકદમ સુંદર અને સારા અક્ષરે મરોળદાર અક્ષરે લખવાનું છે પછી એના પછીની પ્રવૃત્તિમાં છે વરસાદ નીચે આપેલા વરસાદ સાથે સંબંધ ધરાવતા શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો અને તે વાક્યોને પરિચ્છેદમાં ગોઠવો નંબર એક વરસાદ પવન તો આ બંને શબ્દો પરથી આપણે વાક્ય બનાવીશું વાક્ય છે પવન ફૂંકાવા સાથે વરસાદ પડ્યો નંબર બે છે વીજળી ચમકવો વાક્ય છે આકાશમાં વીજળી ચમકવા લાગી નંબર ત્રણ મેઘગર્જના બારેમેઘ જવાબ છે મેઘગર્જના સાથે બારે મેઘ ખાઘા થયા ચાર છે ઝાપટા વરસાદના ઝાપટા પડી રહ્યા છે પછી પાંચ છે મુશળધાર નદી નાળા વાક્ય છે મુશળધાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા હવે આ બધા જ શબ્દોના આધારે એક પરિછેદ એટલે કે એક ફકરો બની ગયો એ ફકરો હું તમારી સમક્ષ વાંચીશ અને તમે એને ધ્યાનથી સાંભળશો પવન ફૂંકાવા સાથે વરસાદ પડ્યો આકાશમાં વીજળી ચમકવા લાગી મેઘ કરજના સાથે ભારે મેઘ ખાંગા થયા વરસાદના ઝાપટા પડી રહ્યા છે મુશળધાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા આ વાક્ય આપ શબ્દો પરથી આપણે એક પકડો બનાવી દીધો પરિચદ બનાવી દીધો હવે નીચે જે પ્રવૃત્તિ છે એ સામૂહિક પ્રવૃત્તિ છે વિદ્યાર્થીઓના ત્રણ જૂથ પાડી પાલા નંબર સત્તર અને અઢાર પર આપેલ વાર્તાની ભજવણી કરો હવે જે વાર્તાઓ મેં તમને કહી એ વાર્તાની આપણી વર્ગખંડની અંદર ભજવણી કરવાની હતી એક જૂથ રજૂઆત કરશે બીજું જૂથ મગર રૂપે સંવાદ બોલશે અને ત્રીજો જૂથ વાંદરા રૂપે સંવાદ બોલશે આમ બે પ્રાણીઓ વચ્ચેનો સંવાદ રચી અને ભજવણી કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે વર્ગખંડમાં નથી તો આ પ્રવૃત્તિ થઈ શકે એ શક્ય નથી તો આ પ્રવૃત્તિને માત્ર આપણે વિચારીશું અસ્તુ